नमस्ते विद्यार्थी मित्रों, गई काले ज आपणे नवु प्रकरण पेशी शुरू कर्यु अने एमां जुदी जुदी बातों जोई थी। आजे आपणे वर्धनशील पेशी एटले के जेनुं विभाजन थई, जे पेशीनुं विभाजन थई नवा कोषोनुं सर्जन थतुं होय एने आपणे वर्धनशील पेशी कहीशुं। वनस्पति देहमां वर्धनशील पेशीना स्थानना आधारे प्रकारोनी समजूती आपणे आपवानी छे, बराबर। तो वर्धनशील पेशी एटले जे पेशीना कोषो कोष विभाजन पामी नवा कोषोनुं सर्जन करता होय तेवी पेशीने वर्धनशील पेशी कहे छे, अने जो एवुं ना थतुं होय तो तेने अवर्धनशील एटले के अस्थिर, बराबर, स्थिर कहीशुं आपणे। तो वर्धनशील पेशी एटले जे पेशीना कोषो कोष विभाजन पामी नवा कोषोनुं सर्जन करता होय तो तेने वर्धनशील पेशी कहे छे। वनस्पति देहमां वृद्धि કેટલાક નિશ્ચિત વિસ્તાર પ્રદેશોમાં જ થાય છે। ખાસ યાદ રાખવાનું છે કે વનસ્પતિ દેહમાં જે વૃદ્ધિ છે એ નિશ્ચિત વિસ્તાર પ્રદેશોમાં જ થાય છે અને આ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય છે। ટૂંકમાં વનસ્પતિ દેહનો જે ભાગ નિશ્ચિત વિસ્તારે વૃદ્ધિ પામતો હોય તો તેને આપણે વર્ધનશીલ પેશી કહીશું। સ્થાનના આધારે વર્ધન પેશીના ત્રણ પ્રકાર છે। એક, અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાશ્વીય વર્ધનશીલ પેશી। એમાં અગ્રસ્થની વાત કહીએ તો મૂળની ટોચ અને પ્રકારની ટોચ ના ભાગે હોય છે, પ્રરોહાગ્ર એમ લખ્યું છે। મૂળની ટોચ એટલે મૂળાગ્ર, એટલે મૂળ જે અંદર જાય જમીનમાં એના સ્ટાર્ટિંગના ભાગમાં હોય છે, અને પ્રકાંડની ટોચ એટલે જે દાડી જે થડ છે એ થડ જ્યારે વૃદ્ધિ પામતો હોય ત્યાં આ બંને બાજુ, ટૂંકમાં વૃક્ષની ટોચની તરફ હોય અને નીચે જમીનમાં મૂળની ટોચની તરફ હોય, બંને તરફ એ વર્ધન એટલે કે વૃદ્ધિ પામે છે। એ કામ શું કરે છે તો કે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે। તો મૂળને લાંબુ કરે છે અને પ્રકાંડને લાંબુ કરે છે, અને એના આધારે જ એ વૃક્ષની મજબૂતતા પણ નક્કી થાય છે અને વૃક્ષની ઊંચાઈ પણ નક્કી થાય છે। તો આ બે વાતો આપણને શામાં મળે છે તો કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, બરાબર। ત્યાર પછી છે બીજી જે પેશી છે એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, એટલે આંતરગ્રાહ્ય સ્થાને બે સ્થાયી પેશીની વચ્ચે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ પર્ણોના તલ પ્રદેશમાં હોય છે। ખાસ ધ્યાનમાં રાખજો કેટલી જગ્યા આપી છે, આંતરગ્રાહ્ય સ્થાને એટલે અંદરની જગ્યાએ બે સ્થાયી પેશીની વચ્ચે, તો જે સ્થિર પેશી છે બેની વચ્ચે તે હોય છે, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ, બરાબર। ડાળ જે છે એ ડાળની આંતરગાંઠ એટલે જ્યાંથી બંને અલગ અલગ વિભાગમાં વિકસતા હોય ત્યાં, અને પર્ણોના તલ પ્રદેશમાં એટલે પાન જે છે એ પાનના સ્ટાર્ટિંગ પ્રદેશની અંદર તે આવેલું હોય છે। આંતરગાંઠો વચ્ચેનું અંતર કેવું હોય છે, એ વધારે છે। શું કરે છે, આંતરગાંઠામાં હોય તો ધીરે ધીરે વિકસિત થાય છે અને એ અંતર વધારે છે। કોણ, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી। હવે પાશ્વીય વર્ધનશીલ પેશી એટલે દ્વિદળી વનસ્પતિઓમાં મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં એ આપણને જોવા મળે છે। ફરીથી, પાશ્વીય વર્ધનશીલ પેશી એ દ્વિદળી વનસ્પતિમાં મૂળ પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં જોવા મળે છે, અને મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ તે વધારે છે। પરિઘીય એટલે આગળની સાઈડ નહીં પણ પાછળની તરફની એ વૃદ્ધિ વધારે છે, બરાબર। તો આમ ત્રણેય પ્રકારની આપણે વૃદ્ધિ જોઈ લઈએ કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી એ મૂળની ટોચ અને પ્રકાંડની ટોચ પર હોય અને તે મૂળ અને પ્રકાંડની લંબાઈ વધારે છે। આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ આંતરગ્રાહી સ્થાને અથવા બે સ્થાયી પેશીની વચ્ચે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ, બરાબર, પર્ણોના તળ પ્રદેશમાં હોય છે અને તે આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે, અને પાશ્વીય વર્ધનશીલ પેશી એ દ્વિદળી વનસ્પતિઓના મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં હોય છે અને તે બંનેની વૃદ્ધિ કરે છે। આગલો પ્રશ્ન હવે જોઈએ તો મિત્રો, વર્ધનશીલ પેશી વિશે જાણી રહ્યા છે તો એના લક્ષણો કેવા હોય, તો કે આ પેશીના કોષો ખૂબ જ એક્ટિવ હોય છે એટલે કે સક્રિય હોય છે, કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે। તો એક તો એમના કોષો ખૂબ જ સક્રિય હોય છે, કોષના જે કોષ કેન્દ્ર હોય છે એ સ્પષ્ટ હોય છે અને ઘટ્ટ કોષ રસ ધરાવે છે, અને બીજું કોષોની કોષ દિવાલ જે છે એ પાતળી પણ સેલ્યુલોઝવાળી હોય છે,
અને કોષો રસધાની ધરાવતા નથી. તો ચાર વાતો કે કોષો ખૂબ જ સક્રિય હોય છે, તેમનું કોષ કેન્દ્ર સ્પષ્ટ હોય છે અને કોષ રસ વધારે ઘટ્ટ હોય છે. કોષોની કોષ દિવાલ એ પાતળી પરંતુ સેલ્યુલ્યુઝવાળી હોય છે અને કોષો રસધાની ધરાવતા નથી. એ જ રીતે વર્ધનશીલ પેશી એટલે શું, તેના દ્વારા નવા સર્જાતા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટકો સ્વરૂપે વિભેદિત થાય છે. તો વર્ધનશીલ પેશી એટલે આગળ આવી ગયું, જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરતા હોય તેને વર્ધનશીલ પેશી કહે. ફરીથી, જે પેશીના કોષો કોષ વિભાજન દ્વારા નવા કોષોનું સર્જન કરતા હોય તેને વર્ધનશીલ પેશી કહે છે. વર્ધન પેશી દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા જ હોય છે, પરંતુ આ કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે અને ધીરે ધીરે તેના લક્ષણો પરિવર્તન પામે છે, તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભેદિત થઈ જાય છે. એટલે અન્ય પેશીના ઘટક ઘટક સ્વરૂપે એટલે કે ત્યાં સ્થાયી થઈ જાય છે. તો ખાસ યાદ રાખીએ, વર્ધન પેશી દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધન પેશી વર્ધનશીલ જ હોય છે, એટલે કે તે પણ શું કહેવાય, કોષ વિભાજન દ્વારા નવા કોષો બનાવતા હોય છે, પરંતુ આ કોષો જ્યારે વૃદ્ધિવાની પરિપક્વ બને છે ધીરે ધીરે તેમના લક્ષણો પરિવર્તન પામે છે અને અન્ય પેશીના ઘટકોના સ્વરૂપે એ વિભેદિત થાય છે. ત્યાર પછી દસમો પ્રશ્ન છે, દસમો જોઈએ કે શા માટે વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી. તો કારણ કે વર્ધનશીલ કોષો ખૂબ જ સક્રિય કોષો છે અને વિભાજનશીલ હોય છે, બરાબર, તેઓ અગત્યના કોષીય દ્રવ્યો ધરાવતા નથી. આ લીટી અગત્યની છે કે વર્ધનશીલ કોષો રસધાની કેમ નથી ધરાવતા, કારણ કે વર્ધનશીલ કોષો ખૂબ જ સક્રિય હોય છે અને વિભાજનશીલ હોય છે, તેથી તેઓ અગત્યના શું કહેવાય કોષીય દ્રવ્યો ધરાવતા નથી, તેથી તેમના સંગ્રહ માટે રસધાનીની જરૂર પડતી નથી. સામાન્ય રીતે રસધાનીની જરૂર એ પરિપક્વ વનસ્પતિ કોષોમાં જ હોય છે જે વિભાજનશીલ હોતા નથી. એટલે જે રસધાનીની જરૂરિયાત એ પરિપક્વ કોષોમાં હોય, જે વિભાજનશીલ ના હોય એવામાં હોય છે, જ્યારે વર્ધનશીલ કોષો મોટા ભાગે વિભાજનશીલ હોય છે, તેથી તેઓ ત્યાં અસ્તિત્વ ધરાવતા નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે. હવે જ્યારે સ્થાયી પેશીની વાત આવે ત્યારે યાદ રાખવું જોઈએ વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે. આ જ વાત કે સ્થાયી પેશીનું નિર્માણ વર્ધન પેશીના કોષો દ્વારા જ થાય છે, પણ વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. યાદ રાખો, વર્ધન પેશી દ્વારા જે પણ કોષો નિર્માણ થાય છે એ શરૂઆતમાં તો વિભાજન પામે જ છે, પરંતુ અમુક વૃદ્ધિ પામ્યા બાદ તે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા એટલે કે વિભેદીકરણ દર્શાવે છે. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને વિવિધ પ્રકારના સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે અને ત્યાર પછી એ અલગ અલગ પ્રકારના સ્થાયીને પેશી બનાવે છે. શરૂઆતમાં તો તે શું કહેવાય વર્ધનશીલ જ હોય છે, એટલે કે નવા કોષો નિર્માણ કરે છે વિભાજન પામીને, પરંતુ પાછળથી એવું થતું નથી. બરાબર, તો આ એક અગત્યનો પ્રશ્ન હતો. તો મિત્રો, અલગ અલગ સ્થાયી પેશી જોવા મળે છે, એમાંની એક મૃદુતક પેશી કોને કહે છે, તેના લક્ષણો, પ્રકાર, ફાયદા એ બધું જ આપણે જોઈએ. તો મૃદુતક એટલે શું, તો કે વનસ્પતિના કોષોના થોડાક સ્તરો અધારોતક કાર્ય કરતા પેશીનું નિર્માણ કરે છે. ફરીથી, વનસ્પતિ કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે તેને મૃદુતક પેશી કહે છે. બરાબર, કોણ સ્તર, તો વનસ્પતિના જે કોષો વનસ્પતિના કોષોના થોડાક સ્તરો જે સ્તર છે તે એ આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે તેને મૃદુતક પેશી કહે છે. તે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. તો સ્થાયી પેશીના અલગ અલગ પ્રકારમાંનું એક છે સરળ સ્થાયી પેશી. બરાબર, એના લક્ષણો, તો કે કોષો જીવંત હોય છે. નંબર બે, મૃદુતક પેશીની પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી હોય છે, એટલે કે મૃદુતકની કોષ દિવાલ એ પાતળી અને સરળ હોય છે. કોષોમાં સામાન્ય રીતે શિથિલ ગોઠવાયેલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. સામાન્ય રીતે જે કોષો છે એ શિથિલ ગોઠવણી ધરાવે છે, તેથી તેમની વચ્ચે અવકાશ રહેલો હોય છે. કોષોના કોષ રસમાં મોટી રસધાની હોય છે, આ એનો ફાયદો છે કે તેમની રસધાની છે બરાબર એ કોષ રસમાં મોટી હોય છે અને કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે.
અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર હોય છે અને આયન છેદમાં તે લંબચરસ જોવા મળે છે. તો આ હતા એના લક્ષણો. કોષો જીવંત હોય છે, વૃદ્ધતક પેશી પાતળી કોષ દિવાલ વાળી સરળ કોષોની બનેલી હોય છે. ત્રીજું, સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી આંતર કોષીય અવકાશ રહે છે અને સુસ્રસમાં મોટી રસધાની હોય છે અને કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર હોય છે અને આયન છેદમાં લંબચરસ હોય છે. હવે આ મૃદુતક પેશીના પ્રકારની વાત કરીએ તો મૃદુતકના કોષો હરિત દ્રવ્ય એટલે કે હરિત કણ ધરાવતા હોય તો તેને હરિત કણોતક કહે છે. તે પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે. જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટો હવા કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે. આ પ્રકારની મૃદુતકને વાયુતક પેશી કહે છે. તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. તો બે પ્રકારની છે, હરિત કણોતક એટલે કે તેના કોષોમાં હરિત દ્રવ્ય હોય તો તેને હરિત કણોતક કહેવાય, તે પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. અને જો જલીય વનસ્પતિ હોય તો તેમાં ખૂબ મોટા હવા કોટરો ધરાવતી મૃદુતક પેશી હોય છે અને તેથી તેને વાયુતક તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર હવા કોટરો હોય છે. હવે એના કાર્યો જોઈએ તો તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કામ કરે છે. પેલી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા તે અન્ય પેશીઓ વચ્ચે રહીને પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કામ કરે છે. ત્રીજું, તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. ચોથું, તે વનસ્પતિ અંગોનું આધારોતક રચે છે, આધાર આપે છે. અને તે જલીય વનસ્પતિ અંગોને તારક ક્ષમતા પણ બક્ષે છે. અને છેલ્લું, તે જીવરસના ઘટકોનું સંયોજન પણ કરે છે. તો અહીંયા મૃદુતક પેશી ખૂબ જ અગત્યના કામ કરે છે. ખોરાકનો સંગ્રહ કરે છે, ઉત્પાદન કરે છે, બરાબર, અન્ય પેશીઓ વચ્ચે રહીને તેમને આધાર પણ આપે છે. તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ કરે છે, અંગોનું આધારોતક એટલે કે આધાર આપે છે, જલીય વનસ્પતિઓને તારક ક્ષમતા બક્ષે છે અને જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. તો આ રીતના મૃદુતક પેશી પણ એક અગત્યનો ભાગ એ વનસ્પતિ કોષમાં ભજવે છે. બરાબર, તો આને આપણે સરસ તૈયાર કરીશું. આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય.